એ રળેલો રૂપિયો રંગ લાવે, ભાઈ ઘરમાં બધાને ખવરાવે. ખોટો લીધેલો રૂપિયો તો ભાઈ રાતા પાણીએ રોવરાવે. રળેલો રૂપિયો રંગ લાવે, ભાઈ ભેગા બેહીને ખવરાવે. ઓફિસ ખુલી ગઈ બકુલભાઈ, ઉભા રહીને થાકી જાઓ, ટેબલ ઉપર બેહો. એ હારું, ઓફિસ તો ખોલી પણ હવે ધંધો શું કરશું? આપણો જે રેગ્યુલર ધંધો છે એ જ ધંધો આપણે કરવાનો હોય ને. તો આજ કોને છેતરશું? હે, ઈ આમ પાલટી આલી આવે. હે, પણ ઈવડે તો રોતા રોતા આવે. પણ ભૂખ લાગી હોય એમાં રોવાનું થોડું હોય, ખાઈ લેવાય. પણ ખાવાનું હોવું જોવે ને. તો પણ ગામમાં નાસ્તાની દુકાન ખુલી ગઈ છે, ત્યાં ખાઈ આવો જાવ. પણ પૈસા હોવા જોવે ને. જોવા બોલો, પૈસા નથી. પૈસા નથી ને ખાવાનું નથી એટલે રોવી. જો બોલો, એમી હજી નથી ખાધું તો એમી કઈ રોવી? ના ના, તમારે ખાવું છે? હા, શું ખાવું છે બોલો? રોજ તો અમે તેલ મરચું ખાવી છે. એવી તેલ મરચું સિવાય તમે ગમે એ ખવડાવો ને, એ ખાઈ લેવું. તો બોલો, લાડવાન શાક રોટલો ને છાશ ને એવું બધું ખાવું છે? હે, એવું તો ખાવાનું જોઈ ને. તો રાવો, લ્યો આતે વાંધોરી તો જાઓ તમે. અમે આમ ફરીને મણા આવીએ. બકુલભાઈ, હાલો તો હું શટર બંધ કરી દઉં. એ હારું, ઓફિસ તો બંધ કરી દો. ઓરા દાદા, રોજ બધાને કીધા કરે ને હું કામ નથી કરતો. આજ તમે જોવો, બધેથી કચરો ભેગો કરી નાખ્યો અને હમણાં કચરો હળગાવી દો. ભોળા દાદા રાજી થઈ જાહે, કદાચ મારો પગારે વધારી દે. રોજ બકુડો મમરાભાઈ મને છેતરીને પૈસા લઈ જાય ને. હવે તો મેં પૈસા હંતાડવાનું ચાલુ કર્યું. કઈ દેવાનું, પૈસા નથી. કચરામાં પૈસા હંતાડ્યા, કચરામાં કોણ જોવાનું? મારા માણા ને એની ખબર પડે. તમને હું પૂછવું, પૈસા હંતાડ્યા હતા? કચરામાં હું કામ પૈસા હંતાડ્યા હતા? એટલે બધા મને છેતરીને પૈસા લઈ જાય ને એટલે. હવે ખોટું હું બોલો, કચરામાં થોડા પૈસા હંતાડ્યા હોય. એટલે આસુ મેં પૈસા હંતાડ્યા હતા? ક્યાં કચરો હળગાયો? ઈ આમ જોવો ને તાપ થાય. હે, તો હાલ હાલ જાવું પડશે, નકર બધા પૈસા હળગી જાહે. અરે રે રે રે, જોવો અહીંયા કચરો હળગાયો. ઓ બાપા, ઓ બાપા, કચરામાં પૈસા તો દેખાતા નથી, બધા પૈસા હળગી ગયા. ઓ બાપા, હવે ખોટું હું બોલો, તમે કચરામાં પૈસા જ નહીં હંતાડ્યા હોય. એટલે હાસુ કામ કચરામાં પૈસા હંતાડ્યા હતા? 5 લાખ રૂપિયા હળગાવી દીધા. ઓ બાપા, કેટલા પૈસા હતા? 5 લાખ રૂપિયા હતા. હવે ખોટું હું બોલો, 60,000 રૂપિયા જ હતા. તને કેમ ખબર? એ પૈસા મારી પાસે છે, મેં પૈસા કચરામાંથી લઈ લીધા હતા. આજ સારું કર્યું લે, આજ તે સારું કામ કર્યું. તો પણ તમે 5 લાખ કેમ કહેતા હતા? મેં કીધું પૈસા બધા હળગી ગયા તો નાનો આંકડો હું કામ કયો? રોવામાં સારું રે ને. બોલો, ઈ તો મેં પૈસા લઈ લીધા, નકર હાસુ ને પૈસા હળગી ગયા હોત તો ગામમાં તો તમે એમ કેત ને મારા માણસે 5 લાખ રૂપિયા હળગાવી દીધા. હા, એમ જ કહું ને. સારું, મેં 60,000 બચાવ્યા, હવે 500 રૂપિયા તો મને આપો. ના રે ના, કોઈને પૈસા ન દેવા પડે એટલે કચરામાં મેં પૈસા હંતાડ્યા હતા. જો બોલો, હમણાં બધા પૈસા હળગી ગયા હોત તો? લે, ભાજમાં હોય ને ક્યાંય ન જાય. જો સારું, તો હાલો ખાટલે બેસવી. પણ પૈસા ગણો હું કામ, 60,000 પૂરા છે. ના રે ના, પૈસા ગણવા જ પડે ને, તું પૈસા લઈ ગયો હોય તો? હવે મારે પૈસા જોતા હોય તો હું તમને કહું જ હું કામ, તમને તો એમ જ હતું ને બધા પૈસા બળી ગયા. એ હાસુ તારું? તો મારી ઉપર થોડોક તો વિશ્વાસ રાખો. હવે તમે બેહો, હું ખાતર ની થેલી ઓલી વાડીએ મૂકી આવું. ના ના, ખાતર ની થેલી ભલે ના પડી, પણ ઓલી વાડીએ ખાતર લઈ જવાનું છે ને, તો મારે કઈ કામ ના તો મૂકી આવું. તમારે કઈ વાંધો તો ન આવે? એ વાંધો નાય. ઓનું ટ્રેક્ટર કોનું આવે? ટ્રેક્ટર તો સમરું ખાચી ને આવે. નવું ટ્રેક્ટર ના લેવા ને? હવે એ બકાલું નથી લાવી શકતા, નવું ટ્રેક્ટર હું લાવે. પણ જોવો ને, ટ્રેક્ટર તો હાવ નવું જ છે.
બસ આ બધું ટક્કર આવે બસ હજી જો ટક્કર આવે બસ ટક્કર બંધ કરી દે ખોટું હું ડીઝલ ભાડું ઘોડા રે ઘડી બેહવી હે ટક્કર લેવા કે હું હા કોઈ વાત તો ન કરી પણ એમાં હું વાત કરવાની ટ્રેક્ટર ની જરૂર હતી તે ટ્રેક્ટર લાવ્યા પણ તમારે ટ્રેક્ટર ની જરૂર હોય તો અમારે ટ્રેક્ટર છે જ તે ને પણ અમારે નાના ટ્રેક્ટર ની જરૂર હતી હી હે ટ્રેક્ટર કોણ લાવ્યું એ અમે ટ્રેક્ટર લાવ્યા જો બોલો નવું ટ્રેક્ટર લેવા હા ઓ તો તમારે પાર્ટી દેવી પડે હો પણ પૈસા નથી તો પૈસા ન હોય તો ભોળા દાદા પાસે ઉશીના પૈસા લઈ લો પછી આપી દેજો ભોળા 1000 રૂપિયા આપને ઉશીના ના રે ના હું કઈ ઉશીના પૈસા નથી આપવાનો પછી પાછા પૈસા આપી દઉં ઉશીના પૈસા આપો ને હવે તો ઈવડાઈ ટ્રેક્ટર લેવા આપણે ટ્રેક્ટર માં પૈસા વળાવી દેહું એ હારું 1000 રૂપિયા આપો મારા પાછા નથી જોતા હું ટ્રેક્ટર માં વળાવી લઈ એ વાંધો નહીં બોલો અહીંયા શું ખાવું છે એ લાડવા ખાવાની ઈચ્છા છે અરે તમને લાડવા લઈ આવ એ હારું અમથાની વાડીએ શાક રોટલા બનાવું હું હાથ પાડું ને એટલે વી આવજો એ હારું વળજા કે હા કાકા જમરૂ કાકા બે વી આવી ગયા હાલો ને આપણે ટ્રેક્ટર માં ફોટા તો પાડવી પછી સ્ટેટસ માં મૂકવી બધાને એમ લાગશે તમે નવું ટ્રેક્ટર લેવા હા એ આવતા અલા ફોન યો હવે હું સ્ટેટસ માં ફોટા મૂકી દઉં હા હા યો બધા ફોટા સ્ટેટસ માં મૂકી દીધા બોલા દાદા હાલો ને ટ્રેક્ટર લઈને ગામ માં આટો મારવા જઈવી હા એ બોલા દાદા ઓકનું ટ્રેક્ટર લઈને ગામમાં આટો મારવા ન જતા કાક નુકસાની આવશે ને તો તમારે પૈસા દેવા પડશે એ હા શું તમારું આ હવારે 8000 રૂપિયા બળી જાત બસી ગયા એ પૂછો એ આને કસરો હળગાયો કસરામાં મેં પૈસા અંતાડેલા હતા તો પણ તમારા કસરામાં પૈસા થોડા અંતાડાય એ તમારી બીકે મેં કસરામાં પૈસા અંતાડ્યા હતા જો આમાં અમારી હું તમારે બીક રાખવાની હોય તમે જયારે ત્યારે મારા પૈસા લઈ જાઓ કોઈ દી પાછા આપતા ના ભૂખ લાગી જો બોલો તમે તો ફટાફટ રસોઈ બનાવી નાખી હું રસોઈ તો જલ્દી જ બનાવે ને ભૂખ જ એટલી લાગી હતી ને હલો હલો ખાવા મળો એ હારું અને ભોળા દાદા ને લાડવા ની તાણ કરજો ભોળા દાદા એ 1000 રૂપિયા આપ્યા એટલે તો આપણે લાડવા ખાવી કામ અમારા ભાઈ તો અમને લાડવા ની તાણ કરજો અને ભોળા દાદા ને લાડવા ની તાણ કરજો એ વાંધો નહી પણ અહીંયા અમથાની વાડીએ જમવાનું રાખ્યું એની કરતા ક્યાંક હોટલ માં જમવાનું રાખ્યું હોત તો પૈસા થી હું કામ બીવો પૈસા તો જોવે એટલા ભોળા દાદા આપજે કા ભોળા દાદા તો હું તો હજી પૈસા આપજે અને હોટલ માં જમવા જાઉં એ વાંધો નહી હવે અઠવાડિયે 15 દી કોકને કોકને કાંક ની કાંક નવી વસ્તુ લીધા રાખવાની એટલે પાર્ટી તો આલ્યા કરે ગામ અમારા ભાઈ તો હારે બેહીન જમવાની કેવી મજા આવે જેની પાસે પાર્ટી ને પૈસા ન હોય એને ભોળા દાદા પાછી પાર્ટી ને પૈસા લઈ લેવાના હે ઓલા ભાઈ કેમ ટ્રેક્ટર લઈને ભાગ્યા એ કે હા તને કામ ઓલા ભાઈ કેમ ટ્રેક્ટર લઈને ભાગ્યા એનું ટ્રેક્ટર છે તો એ લઈ જ જાય ને કેમ એનું ટ્રેક્ટર કે અમારું ક્યાં ટ્રેક્ટર છે બકુલ આપણે હું બોલી થઈ હતી હા શું હા ભોળા દાદા તમે કીધું તું પૈસા પાછા નથી જોતા ટ્રેક્ટર માં પૈસા વળાવી દેવું ભોળા દાદા વાંધો નહીં આપણે ઈવડાઈ ટ્રેક્ટર લાવે ને ત્યારે પૈસા વળાવી દેવું બધા લાડવા લઈને વી આવી ગયા કે આમ થોડું આવે લાડવા લઈને વી આ જાય જમરૂખ આપણે ખાવામાં ઉતાવળ રાખજે એ વાંધો નહીં જો બોલો આપણા પૈસા ના એવડા એના લાડવા ખાવાતા હાલો હવે આપણે લાડવા ખાવી લાડવા ન જ ખાવાના લાડવા ના 1000 રૂપિયા ઉભા કરવાના છે પણ એટલા લાડવા ના થોડા 1000 રૂપિયા ઉભા થાય આ તો 400 રૂપિયા ના લાડવા આવશે બીજા લાડવા થી ઉડાઈ ખાઈ ગયા હે હા તો લાડવા મુકતાય ને ધોકો લેતાય તો એ હારું તમે જો હમણાં કેહાને જમરૂક ને ભીબી નાખવા છે
ગામ માંથી કોક નું ટ્રેક્ટર લેવા અને મારી પાસે 1000 રૂપિયા લઈ ગયા. હાલો ભાડેદા આ કેમ પણ જમવાની મજા આવી ગઈ ને? આપણે તો ધરાઈને ખાધું, પણ મને તો એવું લાગે કે આ કાકા એને જમરૂ કાકા બરાબર લાડવા ન ખાધા. હવે અમે તો 5-5 લાડવા ખાધા. ક્યારે? શાક રોટલા બનાવતા. એ બોલવો, અમને તો એમ કે તમે ભૂખ્યા રહ્યા છો. હવે કોઈ વાંધો નહીં, 1000 રૂપિયાનો હિસાબ તો આપો. 500 રૂપિયાના લાડવા લાવ્યો અને 200 રૂપિયા ટેક્ટર નું ભાડું આપ્યું, તો 300 રૂપિયા વધારે તો આપો. એ 300 રૂપિયા વધારે મેં લીધા, શાક રોટલા મારી વાડીએ બનાવ્યા. એ કોઈ વાંધો નહીં, ભલે ને પૈસા ન વધ્યા, આપણે ભોળા દાદા ને પૈસા લાડવા તો ખવાઈ ગયા. હા ઈ હાચું, કેમ પણ અમારો પ્લાન. આ તો બકુલભાઈ અને મમરાભાઈ પ્લાન આપેલો છે. તો કેહાને જમરૂક ને નથી ધીબા, બધાને ધીબા છે. મમરાભાઈ ખવાય વધારે ગયું, આરામ કરવા પડશે. તો હવે આપણે ઓફિસે વયા જાવી. ઓય બાપા, ટોકા ઉગા મારો તો મને ખેતરીન લાડવા ખાઈ જા કા. ઓય બાપા ઉભો તો. ઓય બાપા પણ મને હું કામ ટોકા મારો, તમે લાડવા ખાઈ જા. ઓય બાપા ઉભે રે તો. ઓય બાપા. ઓય બાપા પણ મને હું છે, તું લાડવા ખાઈ જો. ઓય બાપા ઉભો રે તો. ઓય બાપા એ જો હા મને હું કામ ટોકા મારે, આ તો તે લાડવા ખાતા. ઓય બાપા ઉભો રે તો ઉભો રે તો. મને 500 રૂપિયા માંગ્યા તોય ના પડી. બાપા તું સાનો માનો ઉભો રે ને,